नमस्कार मित्रों, आजना वीडियो आप वार्षिक परीक्षा 2023 धोरण 4 विषय गणित संपूर्ण पेपर सॉल्यूशन जोवाना छे। आ पेपर 3/4/2023 रोज लेवायेल हतुं, तेनुं गणतरी साथेनुं संपूर्ण पेपर सॉल्यूशन जोवा माटे शुरू करीए आजनो वीडियो। सौप्रथम प्रश्न एक आप्यो छे कि नीचेना जवाब आपो। पहेलुं छे आकृति जे आपी छे बाजूमां, एना आधारे आपणे त्रण प्रश्नना जवाब आपवाना छे। सौप्रथम जोईए तो कि त्रिज्याની संख्या केटली। तो मित्रों आप समझो छो कि ज्यारे केन्द्रमांथी वर्તુળના કોઈપણ બિંદુ ઉપર જોડતા રેખાખંડને આપણે ત્રિજ્યા કહીએ છીએ। તો અહીં એક ત્રિજ્યા છે કે આ 2 અને 3 આ ત્રિજ્યા બને છે। વ્યાસની સંખ્યા કેટલી? તો કેન્દ્રમાંથી પસાર થતી જીવા તો એક છે, એ બી એ વ્યાસ બને છે, એટલે એક સંખ્યા એની થશે। જીવાની સંખ્યા કેટલી? તો પહેલાં તો એ બી વ્યાસ છે, જીવા પણ કહેવાય, એટલે કે એક, અને આ બીજી છે આ 2। ત્યાર પછી નીચે આપેલ છે વર્તુળ આપ્યું છે, એમાં વ્યાસ દર્શાવવાનો છે। તમે આ લાલ પેનથી તમને વ્યાસ દોર્યો છે અને બંને બિંદુને પી ક્યુ આપણે આપ્યું છે, કારણ કે અહીં આપણને પી ક્યુ વ્યાસ તરીકે દર્શાવવાનું કીધું છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન આગળ, તો ત્રીજો નીચે આપેલા આકૃતિમાં કેન્દ્ર ઓ દર્શાવવાનું છે। તો આપણે અહીંયા વર્તુળ જે દોરેલું તો એમાં બરાબર કેન્દ્રની અંદર માપ લઈ અને ટપકું કરવાનું છે અને એને આપણે ઓ તરીકે દર્શાવવાનું છે। જ્યારે આગળ આ 3 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ દોરવાનું છે, તો સૌપ્રથમ તમારે એક કેન્દ્ર પોઈન્ટ નક્કી કરી અને 3 સેન્ટીમીટર માપનું છે રેખાખંડ દોરવાનો છે। પછી પરિકર્ષે આની ઉપર મૂકી અને આવી રીતે તમે પેન્સિલ વડે 3 સેન્ટીમીટરનું વર્તુળ દોરી શકો છો। પ્રશ્ન 2માં આપણને નીચે અપૂર્ણાંકો આપ્યા છે અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે। તો ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા આવે, પછી નાની આવે। જ્યારે તમામ રકમના આધાર સરખા હોય ત્યારે ઉપર અંશ મોટો તો એવી સંખ્યા મોટી કહેવાય। એટલા માટે આપણે અંશને ધ્યાનમાં રાખીને લખશું, તો 9/5, પછી 8/5, 3/5 અને 2/5। ત્યાર પછી આગળ આપ્યું છે જોડકા। મિત્રો જોડકા 2-3 રીતે આમ જોડતા હોય, અમુક બાળકો છે એ આવી રીતે આમ લીટા કરતા હોય છે, અમુક છે એ અને એમ નામ રાખતા હોય, બનો વિભાગ છે એ એકની સામે કયો આવે એ લખતા હોય। અહીં મેં જે જવાબ આપ્યા છે તમને સમજવા માટે પહેલી કહું છું કે બ વિભાગ છે એની સામે અમાંથી કયો વિભાગ આવે છે, જવાબ તરીકે અહીં ખાલી જગ્યામાં દર્શાવ્યો છે, એટલે કે અહીંયા સમજવાનું છે અપૂર્ણાંકને સમાન છેદના આધારે જોડવાનું છે। તો મિત્રો છેદક શું કે અહીં આપણને ખબર હોય, એટલે કે આને આપણે 6 ને અંશ કહેવાય, 7 છે એ છેદ છે, તો આવા જ છેદમાં 7 હોય એવું અવિભાગમાંથી કયું છે? તો કે ત્રીજું, 5/7, તો અહીં લખી શકાય। એવી જ રીતે અહીં 4 છેદવાળું અમાં 1 આપ્યું છે, 1/4 છે, અહીં 5/3 છે, તો 3 છેદવાળું આમાં 2/3 છે, અને આ બીજું છે 5 છેદવાળું 3/5, તો આવી રીતે આપણે જોડકા જોડી શકીએ। ત્યાર પછી અહીં એક આપણને આકૃતિ આ કોરી આપેલી હતી, એમાં આપણને કીધું હતું કે અડધા ભાગમાં રંગ પૂરો, અડધો ભાગ એટલે આ કુલ 4 ભાગ હતા, એના કોઈ પણ આ 2 ભાગ આપણે રંગ તરીકે પૂરી દીધા। એવું નથી કે આ ઉપલા 2 રંગ જ તમારે આવી રીતે પૂરી શકાય, કોઈ પણ રીતે તમે પૂર્યા હોય નીચેના 2 ભાગ પણ પૂરી શકાય, અથવા સામેના 2 1 અને 2 ભાગ પૂરો તો પણ 18 ભાગના રંગ પૂરો કહેવાય, આ બાજુના 2 પણ પૂરી શકાય। હવે નીચે આકૃતિમાં 4થા ભાગમાં રંગ પૂરવાનો છે, એટલે 4 ભાગ આપ્યા છે, એમાંથી 1 ભાગ આપણે પૂરવાનો, કોઈ પણ ભાગ તમે આમાંથી પૂરી શકો, મેં ઉપરના ભાગમાં રંગ પૂરીને દર્શાવ્યું છે। ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં પણ આ જે ખાના છે એ દોરેલા છે, આપણને 5 આવી રીતે 5/5 ના 4 લાઈનો આપેલી છે। અહીં તમને કીધું છે કે દીવાલનું રમકામ પેટર્ન મુજબ પૂર્ણ કરો, હવે ખાનાની અંદર તમારે પેટર્ન તમને જે અનુકૂળ આવે એ રીતે રંગ પૂરવાનો છે। મેં એકને એક ખાનું છોડીને આવી રીતે એક સરસ પેટર્ન બનાવી છે, તમે આ 2 ખાનામાં રંગ પૂરી શકો, 1 છોડી દો 2 ખાનામાં રંગ પૂરો, એવી રીતે પણ પૂરી શકો। તમને આ જે રેક આપ્યા છે એની અંદર બીજા નાના આવી રીતે ખાના પાડી અને એમની અંદર અડધો રંગ પણ પૂરી શકાય, તમને જે અનુકૂળ આવે, પરંતુ જે પેટર્ન બનાવો એ સરસ રીતે બધી બાજુથી સરખી રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પેટર્ન આપણે પૂરી કરવાની કીધી હતી, પહેલી 2 પેટર્ન દોરેલી આપેલી છે, આ આપણે જવાબ તરીકે દોરવાની છે। તો સૌપ્રથમ જુઓ છો તમે પહેલાં આ જે આકૃતિ છે એ સવળી છે, આ બાજુ ઊંધી છે, તો અહીં આપણે સવળી આકૃતિ દોરશું, અહીં ઊંધી દોરશું, અહીં સવળી દોરશું। ત્યાર પછી આગળ જોઈએ 4થા પ્રશ્નમાં આ વ્યવહારિક કોયડાના આધારે દાખલા આપણને પૂછ્યા છે, તો કે એક રિક્ષાના 3 પૈડા હોય તો આ ચંદુ છે એની પાસે એવી 8 રિક્ષા ઊભી છે, ઊભેલી જુએ છે, તો આ 8 રિક્ષાના કુલ કેટલા પૈડા થાય? તો તમે જુઓ 8 રિક્ષા 1 રિક્ષાના 3 પૈડા, તો કે 8 × 3 અને અહીં કેટલા છે
24, तो कुल पैडा 24 थे। तो जवाब तरीके अपने आ रीते लखी सकी कि 8 रिक्षा ना कुल 24 पैडा थे। જ્યારે રામજીભાઈને 30 વીઘાનું ખેતર છે, જો આ ખેતર ત્રણ પુત્રને સરખા ભાગે વહેંચે તો દરેક પુત્રને કેટલી જમીન આવે? તો દરેક પુત્રને ભાગે આવતી જમીન બરાબર 30ના ભાગ્યા 3, તો કે 10। જમીન કેમાં હતી? તો કે વીઘામાં, તો 10 વીઘા લખી શકાય। જવાબ આવી રીતે પણ લખવો જરૂરી છે કે દરેક પુત્રને સરખે ભાગે 10 વીઘા જમીન મળે। ત્રીજામાં આપણને ખાલી જગ્યા એવી રીતે આપી છે કે 16 છે એ કયા બે સંખ્યાનો ગુણાકાર છે? કાઉન્સમાં આપણને સંખ્યા આપી છે, તો 2 × 6 = 12 થાય, 2 × 14 થાય, 2 × 16 થાય। 8 × 8 = 200, 2 અને 8 ગુણાકાર છે। એવી જ રીતે ખાલી જગ્યામાં કેટલી મોટર હોય એના પૈડા 32 થશે આપણે લખવાનું છે। તો આપણને ખબર છે દરેક મોટર હોય કોઈ પણ, તો એક મોટરને 4 પૈડા હોય, તો 32ને આપણે 4 વડે ભાગીએ તો 8 × 4 = 32, એટલે 8 મોટરના 32 પૈડા થશે। ત્યાર પછી આપણે જોઈએ અહીંયા જોડી બનાવો। પહેલાં તો અહીંયા પ્રશ્ન 3 લખ્યું છે, પણ એ પ્રશ્ન 5 અ સમજવાનો છે આપણે। અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેકો છે, આ 5 બ છે। હવે બીજી એક પ્રિન્ટિંગ મિસ્ટેક એવી છે કે અહીંયા 300 કિલોગ્રામ + 700 ગ્રામ આપ્યું છે, અહીંયા ગ્રામ લખવાનું છે, અને એક અહીંયા 700 પછી કોઈ એકમ નથી આપ્યો, પણ અહીંયા પણ આપણે ગ્રામ લખી નાખવાનું છે। હવે આટલું કર્યા, સુધારો કર્યા પછી આપણે જોડકા જોડીએ, તો અહીં પણ મેં અ વિભાગને નો જવાબ છે બની સામે મૂક્યો છે। તો અહીંયા 5300 ગ્રામ આપ્યું છે, તો અહીંયા ચોથામાં આપણને 5 કિલોગ્રામ અને 300 ગ્રામ આપ્યું છે। અહીંયા આપણે એક જ વસ્તુ આપણને ખ્યાલ હોય કે 1 કિલોગ્રામ = 1000 ગ્રામ, તો આપણે તરત જ આનો સરવાળો કરી શકીએ, એટલે 5 કિલોગ્રામ એટલે એ 5000 થશે, અને 300, તો અહીંયા જે 5300 છે એનો જવાબ આપણે આ ચોથો લખી શકીએ। એવી જ રીતે 2250, તો પહેલાંમાં આપણને 2 કિલોગ્રામ અને ઉપર 250 ગ્રામ આપ્યું છે, એટલે 2250 ગ્રામ થશે। તો જોડકામાં 1 લખવાનું છે અહીંયા સામે। 1200 ગ્રામની અંદર આપણે જોઈશું તો 1 કિલોગ્રામ અને 200 ગ્રામ, એટલે 1 કિલોગ્રામના 1000 અને આ 200, એટલે 1200 થઈ ગયા। એવી રીતે 1 કિલોગ્રામ કરવા માટે હવે આપણે અહીંયા 300 ગ્રામ સમજવાના છે, અને 700 ગ્રામ, એટલે 300 અને 700 1000 ગ્રામ થયા। જો અહીંયા કિલોગ્રામ સમજો તો આપણે જવાબ લખી શકીએ નહીં, એટલા માટે આપણે અહીં 300 ગ્રામ + 700 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થશે। વિધાન આપ્યા છે અને ખરા ખોટા તરીકે આપણે લખવાના છે। સોનાની વીંટી ગ્રામમાં મપાય છે, તો સાચું એ ખરું વિધાન છે। અહીંયા 2000 ગ્રામ અને 700 ગ્રામ આપ્યા છે, તો 2નો સરવાળો શું થાય? 2700 ગ્રામ થાય, તો એ પણ ખરું અને સાચું વિધાન છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જે આકૃતિ આપી છે એની આપણે પરિમિતિ શોધવાની છે। પરિમિતિની શોધવા માટે આપણને ખ્યાલ હોય તો કે જે આકૃતિ છે એની ફરતી જે બોર્ડર જે આપેલી છે એની જે માપ છે એનો આપણે ચારેય બાજુ હોય કે જેટલી બાજુ હોય એ બધી બાજુનો સરવાળો કરીશું તો આપણને પરિમિતિ મળે। તો આપણે લખી છે કે આકૃતિની પરિમિતિ બરાબર 6 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર, આ બધાનો સરવાળો કરશું એટલે 34 સેન્ટીમીટર મળશે, એટલે આકૃતિની પરિમિતિ 34 સેન્ટીમીટર થાય। ત્યાર પછી આપણને કંઈ આકૃતિ આપી છે, આ બધા માપ છે મેં હાથે પેનથી લખેલા છે, તમને આકૃતિમાં આપેલા નથી, પરંતુ એ માપ કેવી રીતે લખી શકાય? તો આપણને એક આ જે આકૃતિ આપી છે એમાં એ બાજુમાં આપણને માપ એક આપી દીધું છે કે આ 3 જે ખાના છે આ રેખા 1, 2 અને 3 એનું માપ 3 મીટર છે। તો આપણે સમજીએ કે આ 1 ખાનાનું મીટર 1 મીટર હોય તો જ આ 3 મીટર થાય, તો દરેક ખાનાનું 1 મીટર માપ થયું। એવી રીતે બધે મેં 1-1 લખીને બતાવે છે। આમ પણ તમે ગણી શકો કે 3, 6, 9 અને 12, તો આ ફરતી છે એ શું છે એની પરિમિતિ ગોતવાની છે આપણને। હવે આપણે પહેલો પ્રશ્ન કીધો છે કે આકૃતિ 1ની પરિમિતિ કેટલી, તો આપણે આનો સરવાળો કર્યો તો કેટલી મળી? 12 મીટર, માપ કેમ આપ્યું છે મીટરમાં, એટલે આપણે 12 મીટર લખીશું। બીજી આકૃતિની પરિમિતિ પણ પૂછી છે આપણને, તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 મીટર આ લખી છે। હવે ત્રીજી આકૃતિની પરિમિતિ પણ આપણે ગોતીને અહીંયા મેં મૂકી દીધી છે 16 મીટર। હવે આપણને ત્રીજા પ્રશ્નમાં એ જરૂરી મદદરૂપ થશે કે કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ છે, તો આ આકૃતિની 12 મીટર છે, બીજાની 14 મીટર છે અને આની 16 મીટર છે, સૌથી વધુ છે એ આકૃતિ 3ની પરિમિતિ થાય। ત્યાર પછી આપણે જોઈએ 7મા પ્રશ્નમાં એક આપણને આ ચાર્ટનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ આપણને કીધા છે, પણ મિત્રો અહીંયા જે આપણને આપ્યું છે એ ખાસ સમજવા માટે છે, એના આધારિત આપણે જવાબ આપી શકશું। જો એક જે આકૃતિમાં આપ્યું છે એક વર્તુળ, એટલે કે એક જે નાનું આવી રીતે આમ ગોળ વર્તુળ આપ્યું છે એના બરાબર એક બાળક સમજવાનું છે, એટલે આને આપણે ચિત્ર આલેખ પણ કહી શકીએ। પહેલું, કેટલા બાળકોને લાલ રંગ પસંદ છે? લાલ રંગની અંદર આપણને એક વર્તુળ આપ્યું છે એટલે એ કેટલા થાય? તો કે 1 બાળક થાય। બીજું છે, કયો રંગ સૌથી વધુ પસંદ કરે? તો આપણે આમાં જોઈએ સ્તંભ કોનો વધારે મોટો છે આનો, તો કે 1, 2, 3, 4 બાળક મોરપીચ ગમે છે, એટલે વધુ રંગ પસંદ છે એ મોરપીચ રંગ છે। કુલ કેટલા બાળકો છે?
तो आपणे जोईए मोर पीसमां चार बाळक, वादळीमां बे, लालमां एक, सफेदमां त्रण, काळामां त्रण, आ બધાયને આપણે ગણીએ તો 12 બાળકો થાય છે। ત્યાર પછી આગળ જોઈએ 7b માં આપણને એક વર્તુળ ચાર્ટ આપી દીધો છે। આ ચાર્ટની અંદર આ અડધો ભાગ કર્યો છે, આ અડધાના અડધા બે ભાગ કર્યા છે, એટલે કે આ ભાગ છે ને એક તૃતીયાંશ કહેવાય, અડધો ભાગ કહેવાય। બીજી રીતે આપણે જોઈએ તો આને આપણે એક ચતુર્થાંશ પણ કહીએ અને બીજી પા ભાગ પણ કહીએ, ચોકલેટમાં પણ પા ભાગ છે। હવે એના પ્રશ્ન જવાબ આપીએ, કેટલા બાળકોને આઈસ્ક્રીમ ભાવે છે, તો આઈસ્ક્રીમ ક્યાં લખ્યું છે અહીંયા, તો આને શું કહેવાય, પા ભાગ, તો આમાં આવશે એ। બીજામાં કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે, તો બિસ્કિટ માટે આ ભાગ છે, તો એના માટે આપણે લખીશું બી, અડધો ભાગ, એટલે કે અડધા બાળકોને બિસ્કિટ પસંદ છે। છેલ્લો પ્રશ્ન છે 8મો, કે નીચેની પેટર્ન પૂર્ણ કરો, તો 5 પછી 10, તો 5-5ની સરવાળો કરીને આગળ પેટર્ન ચાલે છે। 10ની અંદર 5 નાખો તો 15 ને 5, 20 ને 5, 25 ને 5, 30, એવી રીતે આગળ પેટર્ન પૂરી કરવાની છે। અહીં જોઈશો બીજામાં તો 32 પછી 16 આપ્યા છે, તો એનો મતલબ એવો છે કે એના અડધા થયા છે, ભાગાકાર બે ભાગાકાર કરવાનો, તો 16ના અડધા 8 થશે, 8ના અડધા 4 થશે, તો આવી રીતે આપણે પેટર્ન પૂરી કરી શકીએ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 4 ગણિતનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે એ ગણતરી સાથે સમજવાનો પ્રયત્ન કર્યો છે। તો આવા અન્ય વિડીયો નિહાળવા માટે અમારી આ એજ્યુટેક સાન ચેનલ છે તેને આપ અત્યારે સબસ્ક્રાઈબ કરજો।